ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, જેમણે સુરતમાં પોતાના પરિવાર સાથે મતદાન કર્યું છે. ઘરેથી નીકળ્યા ત્યારે તેમણે થાળી વગાડી ઢોલ નગારા સાથે લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી અને હવે તેઓ મતદાન મથકે પહોંચી તેમણે પરિવાર સાથે મતદાન કર્યું છે. આ સીધી તસવીરો આપની ટીવી સ્ક્રીન પર. હર્ષ સંઘવીએ કેન્દ્રીય વિદ્યાલયમાં મતદાન કર્યું છે. તેમના માતા પિતા સહિત પૂરા પરિવાર સાથે તેઓ વહેલી સવારમાં જ મતદાન કરવા માટે નીકળ્યા હતા. તેઓ નીકળ્યા તે સમયે તેમણે થાળી પણ વગાડી હતી. ઢોલ નગારા સાથે તેઓ મતદાન મથક પર પહોંચ્યા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મતદાન કર્યું છે. દેશનો સૌથી મોટો પર્વ લોકસભા ચૂંટણીને લઈને મતદાન કરવા માટે તમામ દિગ્ગજોએ અપીલ કરી છે, તેની સાથે તેઓ પણ મતદાન કરી રહ્યા છે. સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાયા છે. મનીષ, હર્ષ સંઘવીએ મતદાન કર્યું છે પરિવાર સાથે, શું વિગતો? બિલકુલ, વાત કરીએ તો નવસારી લોકસભામાં આજે મતદાન છે ત્યારે મતદારોમાં પણ વહેલી સવારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે ત્યારે પોતાના નિવાસસ્થાન ધરણ પેલેસથી જે આ સ્કૂલ આવેલી છે ત્યાં ગાડી મતદાન કર્યું છે. પરિવાર સાથે રંગે ચંગે ઢોલ નગારા સાથે નીકળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહ્વાન કર્યું હતું કે જ્યારે મતદાન કરવા જાય ત્યારે થાળી વગાડે, ત્યારે પરિવારના સભ્યો છે તે થાળી લઈને નીકળ્યા હતા અને થાળી અને ઢોલ નગારા સાથે મતદાન કર્યું છે. અત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું છે. ત્યારે નવસારી લોકસભામાં જે રીતના ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે ત્યારે વહેલી સવારથી જ સુરતના પીપલોડ વિસ્તારમાં અત્યારે આ રીતના રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મતદાન કર્યું છે.